એના પછી નું છે x માં 6 ઉમેરી એટલે x plus 6 6 ઉમેરી 3 વડે ભાગો એટલે ભાગાકાર માં 3 જો આના જેવું પદ કયું છે x plus 6 છેદ માં 3 તો કે ઓપ્શન એ એના પછી છે x plus 5 માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે તેમાં ખોટું આવશે ખાલી આંકડાકીય અભિવ્યક્તિ નથી એમાં ચલ પદ નો પણ ઉપયોગ થયેલો છે 48 માં પ્રશ્ન કોઈ પણ બે આંકડાકીય અભિવ્યક્તિ લખો એટલે અહીંયા તમારે ગુણાકાર ભાગાકારના સંબંધમાં ખાલી આંકડા જ આવતા હોય ને એવું તમારે દર્શાવવાનું આંકડાકીય અભિવ્યક્તિ એટલે શું કે એવી અભિવ્યક્તિ એટલે કે એવું પદ દર્શાવેલું હોવું જોઈએ કે જેમાં ખાલી ને ખાલી શેનો ઉપયોગ થયેલો હોય આંકડાનો જ કોઈ પણ પ્રકારના ચલ પદનો ઉપયોગ થયેલો હોય નહીં બરાબર છે તો શું છે 5 ગુણ્યા કૌંસની અંદર 15 માઇનસ 5 પ્લસ 7 ગુણ્યા 3 અલ્પવિરામ કરીને લખેલું છે 17 બરાબર છે એટલે કે ખાલી 17 પોતે એકલા પણ અભિવ્યક્તિ છે એના પછી છે x માઇનસ 3 પ્લસ 5 એ માત્ર આંકડાકીય અભિવ્યક્તિ છે કે નહીં તે દર્શાવો કારણ સહિત હવે જો અહીંયા આપણે કારણ પર લખવાનું છે કારણ શું કહે છે કે આ પણ આંકડાકીય અભિવ્યક્તિ નથી શું કામ કારણ કે x માઇનસ 3 પ્લસ 5 માં x એ શું છે ચલ છે મેં અહીંયા તમને ઉપર જેમ સમજાવ્યું હતું એમ બરાબર છે x છે એ ચલ છે એટલા માટે આ અભિવ્યક્તિ છે આંકડાકીય અભિવ્યક્તિ નથી 50 માં પ્રશ્નમાં તમને 15 જેટલા પ્રશ્ન આપેલા છે એ બધા પ્રશ્નને તમારે આંકડાકીય સોરી ખાલી અભિવ્યક્તિની અંદર દર્શાવવાના છે બરાબર છે જો શું કીધું છે 5 ને x માં ઉમેરતા એટલે x પ્લસ 5 બીજું 15 ને m વડે ગુણતા એટલે 15 m માઇનસ p ને 6 વડે ગુણતા એટલે માઇનસ p ગુણ્યા 6 એટલે માઇનસ 6 પી વાય માં માઇનસ 3 ઉમેરતા વાય ના વાય ઉમેરવાનું છે એટલે પ્લસ કેટલા તો કે માઇનસ 3 એટલે વાય પ્લસ માઇનસ 3 ઝેડ માંથી માઇનસ 5 બાદ કરતા એટલે ઝેડ બાદ કરવાનું છે એટલે માઇનસ કેટલા તો કે માઇનસ 5 એટલે માઇનસ 5 એક્સ ને 3 વડે ગુણતા એટલે 3 એક્સ એન માંથી માઇનસ 7 બાદ કરતા એટલે એન બાદ કરવાના છે એટલે માઇનસ કેટલા તો કે માઇનસ 7 એટલે માઇનસ પી ને માઇનસ 5 વડે ગુણતા તો માઇનસ 5 પી ગુણાકાર હશે ત્યાં ગુણાકારની નિશાની દર્શાવવાની જરૂર નથી 9મો પ્રશ્ન છે માઇનસ 11 માં 5 ઉમેરતા એટલે માઇનસ 11 ઉમેરવાના છે એટલે પ્લસ શું તો કે પી એટલે પી 15 ને 3 એક્સ માં ઉમેરતા એટલે 3 એક્સ ઉમેરવાનું છે એટલે પ્લસ શું તો કે 15 એક્સ ના 3 ગણા એટલે 3 એક્સ માં ઉમેરવાનું છે એટલે પ્લસ કેટલા તો કે 5 એટલે 5 વાય ને માઇનસ 5 વડે ગુણો એટલે માઇનસ 5 વાય થઈ ગયા હવે ગુણવાનું છે અને પરિણામ એટલે કે અહીંયા જે જવાબ આવે એમાં શું કરવાનું છે ઉમેરવાનું છે એટલે પ્લસ શું તો કે 7 એક્સ ને 3 વડે ભાગો એટલે એક્સ ભાગ્યા 3 પછી એમાં 2 ઉમેરો ઉમેરો એટલે પ્લસ કેટલા તો કે 2 એટલે 2 3 ઝેડ ને 5 વડે ભાગો એટલે 3 ઝેડ ભાગ્યા 5 એમાંથી 3 બાદ કરો એટલે માઇનસ કેટલા તો કે 3 એટલે 3 એક્સ ના 10 ગણામાંથી 6 બાદ કરો એક્સ ના 10 ગણા એટલે 10 એક્સ બાદ કરો એટલે માઇનસ કેટલા તો કે 6 હવે આપણે જોડવાનું છે જુઓ સૌથી પહેલા શું કીધું છે 12 માંથી ઝેડ બાદ કરો એટલે શું થાય 12 માઇનસ ઝેડ આવું થાય એવું ક્યાં છે બી એટલે બી 12 માં ઝેડ ઉમેરો એટલે શું થાય 12 પ્લસ ઝેડ તો જુઓ એવો ઓપ્શન ક્યાં છે સી એટલે સી 12 ને ઝેડ વડે ગુણો એટલે શું આવે 12 ઝેડ અથવા તો 12 ગુણ્યા ઝેડ એટલે ડી તો ડી જવાબ ના આવશે ને 12 ને ઝેડ વડે ભાગો એટલે 12 ભાગ્યા ઝેડ એટલે શું આવી ગયું એ 52 માં પ્રશ્નમાં શું કીધું છે 3 4 અને 5 નો સરવાળો બાદબાકી અને ગુણાકાર કરીને જુદી જુદી અભિવ્યક્તિ લખો હવે અહીંયા જે 8 અભિવ્યક્તિ લખેલી છે ને આ 8 અભિવ્યક્તિ સિવાય તમે તમારી રીતે પણ કોઈ પણ જાતની અભિવ્યક્તિ લખી શકો બરાબર અહીંયા સમજવાની કોઈ જરૂર નથી તમારે શું કરવાનું છે તમને 3 આંકડા આપી દીધા છે 3 નિશાની આપી દીધી છે આનો ઉપયોગ કરીને તમારે કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ બનાવવાની છે બરાબર છે અહીંયા તમારી સામે 8 ઉદાહરણ છે તમારે આના સિવાયની અભિવ્યક્તિ બનાવવી હોય તો પણ તમે બનાવી શકો બરાબર છે